વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરમણી ખાતે નવનિયુક્ત કરજણ તાલુકા પંચાયતના ભાજપના પદાધિકારીઓ સહિત સમાજના અધ્યક્ષ અને વડોદરા જિલ્લા ડેરીના અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે નવનિયુક્ત અધ્યક્ષ, પાટીદાર સમાજના નવનિયુક્ત અધ્યક્ષ સહિત વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સમક્ષ નિવેદનમાં સતીશ પટેલે જણાવ્યું હતું કે સમાજના નવનિયુક્ત અધ્યક્ષ અને સાથે સાથે તાલુકા પંચાયતના અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો હતો. આખા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર સમાજના નવનિયુક્ત અધ્યક્ષને એક મોટી જવાબદારી મળી છે. સમાજને આગળ લઈ જવા તેઓ પ્રયાસો હાથ ધરશે. આ ગામ વર્ષોથી અમારી સાથે રહ્યું છે. આ ગામને વિકાસ માટે જ્યારે પણ જરૂર ઊભી થશે ત્યારે અમે આ ગામની પડખે ઊભા રહીશું તેવી તેઓએ બાંહેધરી આપી હતી. અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હોય ત્યારે અને અમે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને અમારા એપીએમસીના અને કરજણ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહ પણ હાજર હતા ત્યારે હું એટલું કહીશ કે આ ગામ વર્ષોથી અમારી ભારતીય જનતા પાર્ટીની અમારી સાથે રહેલું છે. કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય અને ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ કામ હોય એ કામની અંદર આ ગામ અમારી સાથે રહ્યું હોય ત્યારે આ ગામને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં વિકાસમાં અમે ક્યાંય પાછા નહીં પડીએ. પાટીદાર સમાજના નવનિયત પ્રમુખ તરીકે કરમણીના ગ્રામજનોએ મારો સત્કાર સમારંભ રાખ્યો એ બદલ એ ગામનો હું આભારી છું. સાથે સાથે મારા સત્કાર સમારંભમાં શ્રી સતીશભાઈને હાજર રાખી અને કરમણી ગામની એકતાનું દર્શન કરાવેલ છે. નવયુવાનો, સર્વ મિત્રો, વડીલો લાંબી મોડે સુધી રાહ જોઈ અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે એટલે કરમણી ગ્રામજનોનો હું સમસ્ત મહાનુભવ વતી આભાર માનું છું.